हेलो फ्रेंड्स, वेलकम टू माय कुकिंग दीवा। हूँ छू निराली। आज आपणे बनावीशुं बटेटानो फराळी नास्तो। एकदम ओछा तेलमां आ फराळी नास्तो बनीने तैयार थशे, जे कोई पण व्रत के उपवासमां लई शकाय छे। तो चालो शुरू करिए। तो तेना माटे मैं अहींया 4 बटेका लीधा छे, तेनी छाल निकाळी लेवानी छे। तो चारेय बटेकानी मैं छाल निकाळी लीधी छे। हवे आ रीते जे मोटा काणावाळी खमणी आवे छे ते लेवानी छे। नानी खमणीथी छीण एकदम ઝીણું થશે તો છૂટું છૂટું નહીં થાય, તો આવી મોટી ખમણીથી ખમણવાનું છે। અથવા તો તમે ચપ્પાની મદદથી પતલી પતલી સ્લાઈસ પણ કરી શકો છો। तो आ रीते मैं चारे बटेकाने खमणी लीधा छे। हवे पाणीमांथी आ रीते निकाळी लेवाना छे, जेथी स्टार्चवाळू पाणी अलग थई जाय। तो 2-3 वखत आ रीते पाणीथी धोई लेवानुं, जेथी बटेकाना छीणमां रहेलो बधो स्टार्च निकळी जशे। તો છીણને મેં 2-3 પાણીમાં ધોઈ લીધું છે। હવે એક વાસણમાં 3 કપ જેટલું પાણી ગરમ કરવા મૂકવાનું છે। ગરમ થાય એટલે તેમાં થોડું મીઠું ઉમેરી દેવાનું અને છીણ ઉમેરી દેવાનું છે। છીણને 3-4 મિનિટ માટે બોઇલ કરવાનું છે। આ રીતે હાથેથી પ્રેસ કરતા તૂટી જાય તેટલું બોઇલ કરવાનું। તો હવે છીણને પાણીમાંથી નિતારી લેવાનું છે। 3-4 મિનિટ થઈ ગઈ છે। પેનમાં 2 ચમચી તેલ ગરમ કરવા મૂકો। ગરમ થાય એટલે 1 ચમચી જીરું, 1-2 લીલા મરચાંના ટુકડા લેવાના છે, 1/2 કપ શિંગદાણા લેવાના છે અને તેને સાદરી લેવાના છે 1-2 મિનિટ માટે ધીમા ગેસ ઉપર। ત્યાર પછી 2 ચમચી કાજુના ટુકડા નાખી કાજુને પણ 1 મિનિટ જેવું સાદરી લેવાનું છે। ત્યાર પછી તેમાં બટેકાનું છીણ જે આપણે બોઇલ કરીને રાખ્યું છે તે લઈ લેવાનું છે। સ્વાદ પ્રમાણે ફરાળી મીઠું, અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે હળવા હાથે। મિક્સ થઈ જાય એટલે ઢાંકી દઈ અને 2 મિનિટ માટે રહેવા દેવાનું ધીમા ગેસ ઉપર। 2 મિનિટ પછી ફરી એકવાર મિક્સ કરી લેવાનું અને ફરીથી ઢાંકી દઈ 2 મિનિટ માટે રહેવા દેવાનું છે। બટેકાનું છીણ બોઇલ કર્યું છે એટલે વધારે ટાઈમ નહીં લાગે, તો ટોટલ 4 મિનિટ જેવો ટાઈમ લાગશે। અને હવે તમે જોઈ શકો છો કે સારી રીતે બટેકા પણ ચડી ગયા છે। ઉપરથી 1 ચમચી ખાંડ, 1/2 લીંબુનો રસ નાખી અને મિક્સ કરી લેવાનું છે। ગેસ બંધ કરી દો અને ઉપરથી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દેવાની અને બસ, ગરમ ગરમ ટેસ્ટી એવો બટેટાનો ફરાળી નાસ્તો દહીં સાથે સર્વ કરવાનો છે। ઉપવાસ વગર પણ તમે આ ખાઈ શકો છો। આટલી ક્વોન્ટિટી 2 લોકો માટે ઇનફ છે, કેમ કે ઉપવાસમાં આપણે બહુ વધારે પેટ ભરીને નથી ખાતા હોતા। તો જો તમારે ઉપવાસમાં બહુ મસાલાવાળું અને તેલવાળું નથી ખાવું, તો આવી રીતે બટેટાનો ફરાળી નાસ્તો બનાવી શકો છો, જે એકદમ ઓછા તેલમાં બની જાય છે। અને ઉપવાસ ન હોય ત્યારે પણ તમારે ઓછા તેલમાં કંઈક ટેસ્ટી એવું ખાવું છે,
તો ત્યારે પણ આ બનાવી શકાય। તો કેવી લાગી તમને આજની આ ફરાળી રેસીપી, કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી જણાવજો। વિડીયોને લાઇક કરી અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો। અને આવી જ બીજી નવી રેસીપીઝ જોવા માટે માય કુકિંગ દીવાને યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ પ્રેસ કરી દેવું। તો ચાલો ફરી મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય, ટેક કેર।